gente. તો આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, જે ઉત્તરાયણમાં કહી શકાય કે ચાર બંગડીની ધૂમ છેલ્લા કેટલાક વર્ષોથી મચી રહી છે, તેવા કિંજલ દવે પણ ઝી 24 કલાક સાથે જોડાયા અને ઉત્તરાયણને સેલિબ્રેટ કરી અને તેઓ પણ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે. કિંજલ દવે આપણે ટીવી સ્ક્રીન પર ઝી 24 કલાક પર જોઈ શકશો કે જેઓ હાલ ઉત્તરાયણની મજા માણી રહ્યા છે અને સવારથી જ પતંગ દોરીની સાથે તે ઉપર ધાબા પર આવી અને એન્જોય કરી રહ્યા છે. ઉત્તરાયણની ઉજવણી હરેક કોઈ ધાબા ઉપર ચગાવતા પતંગની સાથે કરતો હોય છે, કોઈક મિત્રો સાથે, કોઈ તો ફેન્સ સાથે. આજે કિંજલ દવે જે છે તે ઉત્તરાયણની મજા તેમના ફેન્સ સાથે, તેમના પરિવાર સાથે માણી રહ્યા છે. ગઈકાલે તેઓ દુબઈથી પરિવાર સાથે રિટર્ન થયા છે, પરંતુ ઉત્તરાયણની મજા માણવા તેઓ હંમેશા અમદાવાદમાં જ રહેતા હોય છે. કિંજલ સાથે વાત કરીએ. કિંજલ, કઈ રીતે આ વખતની ઉજવણી, ખાસ શું આયોજન? બિલકુલ, ઉત્તરાયણ છે એ સુરત અને અમદાવાદની ઉત્તરાયણ ફેમસ છે, એટલે ગમે ત્યાં હોય દુનિયાના છેડે, પણ અમારા પરિવારનું એવું છે કે ઉત્તરાયણ કરવા તો અમે અમદાવાદમાં પહોંચી જ જઈએ ઉત્તરાયણના દિવસે. તો ખાસ મારા પરિવાર સાથે, મારા પાડોશીઓ સાથે, મારા ફ્રેન્ડ્સ અને મારા કઝિન્સ છે બધા, એમની સાથે ઉત્તરાયણ ઉજવી રહી છું અત્યારે અને બહુ જ મજા આવી રહી છે. જે જગ્યાએ તમે મોટા થયા છો ત્યાં આગળ અત્યારે તમને પરિવાર સાથે બી ઉજવી રહ્યા છો, ઉજવણ ખાસ કેવા પ્રકારનું આયોજન કરો છો, કેવી મોજ? બિલકુલ, આ એપાર્ટમેન્ટમાં હું પહેલાં રહેતી હતી, અત્યારે બીજા ઘરે રહું છું, પણ છતાં દર વર્ષે હું અહીંયા ઉત્તરાયણ મનાવવા આવું છું મારા જૂના પાડોશીઓ સાથે. અને અહીંયા જે એપાર્ટમેન્ટ છે, પાંચમા છઠ્ઠા માળેથી પતંગ ચગાવવાની મજા અલગ હોય છે, એટલે ડીજે વીજે સાથે બધા પાડોશીઓ ભેગા થઈને ઉત્તરાયણ ઉજવીશું. શું યાદો જોડાયેલી છે ખાસ અહીંની તમારી અત્યારે? બિલકુલ, અહીંયા મારું સ્કૂલિંગ અહીંયા પત્યું છે, હું અહીંયા રહી છું, અહીંયા લોકો સાથે મોટી થઈ છું, એટલે બાળપણની બધી યાદો અહીંયા જોડાયેલી છે. એમણે મને નાનાથી મોટા થતા જોઈ છે, મારા સંઘર્ષથી સફળતા સુધી હું શું હતી બધું જ એના લોકોને ખબર છે, એટલે એ નજીકતા એ જે હોય એ અલગ હોય. અત્યારે હાલ તમે પતંગ ચગાવે છે, પણ ચાઇનીઝ દોરાનો વપરાશ કોઈ ન કરે તે માટે ફેન્સને શું મેસેજ આપવામાં? બિલકુલ, પક્ષી આપણે ઉત્તરાયણ આપણી મોજ માટે માણીએ, સાથે સાથે કોઈ અબોલ જીવને નુકસાન ના થાય એના માટે આપણે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલ ઉપર અત્યારે પ્રતિબંધ છે. તો બધાને એક જ રિક્વેસ્ટ કરું છું કે જો કે ગુજરાતીઓ બહુ ડાયા અને સમજદાર છે, કોઈ કરશે નહીં, છતાં પણ બધાને એક રિક્વેસ્ટ છે કે આવી દોરીનો ઉપયોગ ના કરીએ. તમારી આજુબાજુ કોઈ મૂંગું પક્ષી કે પ્રાણીને ઈજા થયેલી દેખાય તો બહુ બધી હેલ્પલાઇન નંબર અત્યારે અવેલેબલ છે એમના માટે, તો એના પર ફોન કરી અને એમની સારવાર કરાવીએ, બધાના પરિવારનું ધ્યાન રાખીએ અને સેફ રીતે ઉત્તરાયણ ઉજવીએ. ખાસ ઉત્તરાયણમાં તમારા જે પ્રસિદ્ધ ગીતો છે તે પણ અત્યારે અનેક ધાબે જોવા મળતા હોય છે, કોઈ એક ગીન્સ ફેન માટે? બિલકુલ. હે વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠા નારણમાં વાગ્યો રે ઢોલ. બિલકુલ, થેન્ક યુ. તો જે રીતે હેલારોનું જે સુપ્રસિદ્ધ ગીત છે કિંજલ દવેનું, તે ગાય ફેન્સ માટે એક સેફ ઉત્તરાયણ મનાવવા માટેનો મેસેજ પણ આપે છે. કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર કે જ્યાં તમામ નવયુવાનો એક સાથે ઉત્તરાયણના મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. તો હાલ આપ જોઈ શકશો કે તમામ નવયુવાનો નાચી ગાઈને એન્જોય કરી રહ્યા છે અને ઉત્તરાયણના સાચા અર્થમાં કહી શકાય કે એક એક અલગ પ્રકારનો એક માહોલ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે, જ્યાં તમામ કલાકારોથી લઈને તમામ સ્થાનિક લોકો તેમની સાથે જોડાયા. અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય કે પછી વાત હોય સુરતની, ચારે બાજુ ઉત્તરાયણની મજા તમામ લોકો માણી રહ્યા છે અને કહી શકાય કે આ દિવસોની જે આતુરતાથી રાહ જોતા હોય છે એક વર્ષ સુધી, ત્યારે આખરે આ દિવસ આવી જતા લોકોએ આ ઉત્તરાયણને એન્જોય કરી છે.
તો હા, રોકાઈશું એક બ્રેક માટે. ઝી 24 કલાક સાથે ઉત્તરાયણની ઉજવણી ચાલુ રહેશે. રોકાઈશું એક માત્ર નાનકડા બ્રેક માટે.